માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ જિગ્નેશભાઈ છૈયાના વડપણ હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડાપ્રધાનને એક આવેદનપત્ર મામલતદાર મારફત મોકલી આપ્યું છે, જેમાં જણાવ્યું કે પેપર ફોડનારની સામે તથા જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા તથા પરીક્ષાર્થીને પરીક્ષા ફી પરત અને પરીક્ષા સ્થળે આવવા જવા તથા રહેવાની જમવાની પાછળ જે ખર્ચ થયો હોય તેનું વળતર આપો અને ખાતાકીય તપાસ તાત્કાલિક શરૂ કરી આ પ્રકરણમાં જવાબદાર રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સામે 15 દિવસમાં કાર્યવાહી કરવા જિગ્નેશભાઈ છૈયાએ જણાવ્યું છે. આમ કરવામાં સરકાર ઠગાઠૈયા કરશે તો કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવાની ફરજ પડશે. આવેદનપત્ર આપતી વેળાએ માણાવદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્ર બોરખતરિયા, માણાવદર નગરપાલિકાના સદસ્ય નિશા ઠેબા, માણાવદર તાલુકા ઓબીસી સેલના પ્રમુખ વિરમભાઈ ખોડભાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જિગ્નેશ છૈયા, પ્રમુખ માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ. આજ રોજ તારીખ 30/1/23 રોજ અમે મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે. ગઈકાલે તારીખ 29 રોજ જે પેપર ફૂટ્યું અને જે વિદ્યાર્થીઓની હારાકીની બાબતમાં અમે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં અમે માગણીઓ જે કરી છે એ મુજબ આટલા વિદ્યાર્થીઓને આટલા કરોડ રૂપિયાનો જે ધુમાડો થયો અને એની જે મહેનત પાછી પડી એ બાબતે, અને આવા અવારનવાર બનાવ બને છે, અને જો કેટલા વર્ષથી આ અને ઘણા ટાઈમથી આજ આ ભાજપ સરકાર છે અને આવી રીતે વારંવાર પેપર ફૂટે છે, છતાંય કોઈને કાંઈ સજા થતી નથી, કોઈ આરોપી પકડાતા નથી અને પકડાય તો એને મૂળ સુધી જાતા નથી, તો ખરેખર આમાં ન્યાયિક તપાસ કરવી જોઈએ અને કોઈ પણ જો સંડોવાયેલ હોય એને પૂરી સજા થવી જોઈએ અને વિદ્યાર્થીને પૂરો ન્યાય મળવો જોઈએ, એને ભત્તા ભાતા આ તે બધું એવું મળવું જોઈએ. ઘણા ટિકિટ ભાડા બિચારા ખર્ચી અને પોતાના મા બાપ ખેતી કરતા હોય અને 4-4, 6-6 મહિનાની જે તૈયારી કરતા હોય તૈયારી બધી અત્યારે તો ખરેખર વિદ્યાર્થીને પાણીમાં ગઈ એવું લાગે છે. એટલે આ સરકારે યોગ્ય તપાસ કરી અને મોટા માથા કોઈ પણ જોઈતો હોય એને યોગ્ય સજા થાય એવી અમારી માગણી છે અને વિદ્યાર્થીને ન્યાય. જેડીસી ન્યૂઝ સાથે જિગ્નેશ પટેલ, માણાવદર.